નમસ્કાર, હું છું દીપાલી. નજર કરીએ સમાચાર ઉપર. અમરેલીથી એક અગત્યની જાણકારી સામે આવી છે કે જ્યાં પુલ પર એસટી બસ લટકી પડી છે. બગસરા બગદાણા રૂટનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પુલ પર એસટી બસ ફસાઈ ગઈ છે. ખાંભાના જીવાપર ગામ પાસેની આ ઘટના છે. તમામ મુસાફરોને જોકે બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે. પુલ પરથી આ બસ જ્યારે પસાર થતી હતી ત્યારે બસ અચાનક લટકી પડી છે. બસમાં કુલ 30 મુસાફરો હતા, જેમાં 7 મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી. જોડાઈએ સંવાદદાતા જયદેવ વારુ સાથે. જયદેવ, જાણકારી મળી રહી છે કે પુલ પરથી બસ પસાર થતી હતી અને અચાનક લટકી પડી, મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, તમામ જોકે સુરક્ષિત છે. જાણકારી એ પણ સામે આવી કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો. આખરે શું હકીકત સામે આવી રહી છે? દીપાલી, ખાંભાના જીવાપર અને કાતર વચ્ચે જે પુલ આવેલો છે ત્યાં દુર્ઘટના સર્જાઈ છે. એસટી બસ એ બગદાણા બગસરા રૂટની તેનો જે પુલ છે ત્યાં લટકી પડી છે. ખૂબ મોટી દુર્ઘટના ટળી છે. 30 ઉપરાંતના મુસાફરો હતા, પરંતુ તેમને સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. ને 7 જેટલા મુસાફરો છે તેમને નાની મોટી સામાન્ય ઈજા થઈ છે, પરંતુ જે એસટીનો ડ્રાઈવર છે તે નશાખોર અને પીધેલી હાલતમાં હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે. ખાંભા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે, તેમની પૂછપરછ કરી રહી છે. થોડી વારમાં તેમની અટકાયત કરે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે. જી જયદેવ, આભાર માહિતી આપવા બદલ. તો અમરેલીમાં આ બનાવ સામે આવ્યો છે. બગસરા બગદાણા રૂટ પર પુલ પરથી બસ જ્યારે પસાર થતી હતી ત્યારે નશાની હાલતમાં રહેલા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પુલ પર આ બસ લટકી પડી. આ ઘટના સમયે બસમાં 30 જેટલા મુસાફરો હાજર હતા, જેમાંથી તમામ મુસાફરોને જોકે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી જે લોકોનો આરોપ છે મુસાફરોનો કે ડ્રાઈવર નશામાં છે તેને લઈને પૂછપરછ શરૂ કરાઈ અને શક્યતાઓ જોવાઈ રહી છે કે આ પૂછપરછ બાદ ડ્રાઈવરની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી શકે છે. તો આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ ઘટના સ્થળની, જેમાં જોઈ શકાય છે કે પુલ ઉપર આ બસ લટકી પડી છે. બસનો અડધો ભાગ પુલની નીચેની સાઈડ છે. જે મુસાફરો હતા તેમનો આરોપ છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને તેનો સ્ટીયરિંગ પર કાબુ ન રહ્યો, તેના કારણે આ ઘટના ઘટી. એક મોટી દુર્ઘટના બનતા સહેજમાં રહી ગઈ છે, કારણ કે પુલ પર આ બસ લટકી પડતા તુરંત જ ત્યાં હાજર બસમાં જે 30 મુસાફરો હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં જોકે 7 જેટલા મુસાફર ઈજાગ્રસ્ત થયા છે, તેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે છે. બગસરા બગદાણા હાઈવે પરનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પુલ પરથી બસ પસાર થતી હતી, પરંતુ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પુલને અડધે આ બસ લટકી પડી છે, જેમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ, તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. 7 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, તેમને પ્રાથમિક સારવાર પણ આપી દેવામાં આવી છે. પરંતુ જે મુસાફરો છે તેમનો આરોપ છે કે આ બસનો જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો અને તેના કારણે એક મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી ગઈ છે. પોલીસ પહોંચી અને પોલીસે ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરી છે.